નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું વિનોદ આપનું સ્વાગત કરું છું કાનની સમસ્યાના નિવારણ માટે અમારા સહયોગી સિદ્ધાર્થ પંડ્યાએ પ્રવીણ સુરાના સાથે ખાસ મુલાકાત કરી તેના પર કરી નજર પરંતુ તે પહેલા કાનને કયા કયા પ્રકારની સમસ્યા હોય છે તેના એક અહેવાલ પર નજર કરીએ કુદરતે આપણને પાંચ ઇન્દ્રિય ભેટમાં આપી છે પરંતુ કોઈ કારણસર એમાંની કોઈ એક ઇન્દ્રિય નબળી પડે તો વ્યક્તિના જીવનની ગુણવત્તામાં ઘણો ફરક પડે છે આ પાંચમાની એક ઇન્દ્રિય છે શ્રવણ શક્તિ જેને માટે આપણે ઘણા બેફિકર રહીએ છીએ શ્રવણ શક્તિ જાળવી રાખવા માટે આપણે કોઈ પ્રયત્ન કરતા નથી જે આપણી પાસે છે એ વસ્તુનું મૂલ્ય કદાચ આપણને ત્યારે જ સમજાય છે જ્યારે ધીમે ધીમે એ ક્ષીણ થતી જાય છે આ શરીરની એવી પરિસ્થિતિ છે જો એને વહેલી તકે ઓળખી શકીએ તો હિયરિંગ લોસની પ્રોસેસને ધીમી પાડી શકાય છે સાંભળવામાં જે તકલીફ પડે છે એની શરૂઆત જ હોય તો અમુક દવાઓ અને અમુક પ્રકારની કાળજીથી આ તકલીફ વધવાની જે પ્રોસેસ છે એને ધીમી પાડી શકાય છે જેમની બહેરાશ વધી ગઈ છે અને જેમને રૂટીન લાઈફમાં તેમની બહેરાશને કારણે અડચણો આવી રહી છે તેવી વ્યક્તિ માટે તેમની બહેરાશ રોકવા માટે માત્ર કર્ણદોષ નિવારણ કેન્દ્ર અમદાવાદ જ એકમાત્ર ઉપાય છે પચાસ વર્ષનો અનુભવ ધરાવનાર નિષ્ણાંત પ્રવીણ સુરનાના માર્ગદર્શન હેઠળ હાઈલી ક્વોલિફાઈડ ડોક્ટરની દ્વારા બહેરા મૂંગા દર્દીઓનું ઈલાજ કરવામાં આવે છે જો આપ પણ કાનને લગતી કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આજે જ સંપર્ક કરો નમસ્કાર ગુજરાતમાં સ્વાગત છે આપનું હું છું સિદ્ધાર્થ આજે અમારી વિશેષ રજૂઆતમાં એક ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ બાબતે અમે ચર્ચા કરવાના છીએ અમે વાત કરવાના છીએ બહેરાશ વિશે બહેરાશ સાંભળવામાં તો ખૂબ જ આમ લાગે કે ખૂબ જ સહેલી વસ્તુ છે આમાં કંઈ વધુ ગંભીરતા નથી પણ ના એવું નથી જે જે બહેરાશનો સામનો કરી રહ્યો છે તેને જો જઈને આપ પૂછશો તો કદાચ આપને ખબર પડશે કે કેટલી ગંભીર આ સમસ્યા છે આ જ સમસ્યા ઉપર વિસ્તૃત ચર્ચા કરવા માટે અને ઝીણવટાઈ જાણવા માટે અમારા સાથે એમના નિષ્ણાંત અને કર્ણદોષ નિવારણ કેન્દ્રના સંસ્થાપક પ્રવીણ સુરણા સાહેબ હાજર છે તેમનાથી ચર્ચા કરીશું સુરણા સાહેબ સ્વાગત છે આપનું ગુજરાતમાં સર સૌપ્રથમ પ્રશ્ન એ જ છે ટેકનોલોજી વધી ગઈ છે વિજ્ઞાન વધતું જઈ રહ્યું છે નવા નવા શું કહેવાય છે આયુર્વેદિક મેડિસિન્સ પણ આવતી જઈ રહી છે એલોપેથી પણ વધી રહી છે પણ બહેરાશ માટે કંઈ થઈ નથી રહ્યું શું કારણ છે સર વાત બિલકુલ સાચી છે કે વિશ્વ આખા સંસારમાં એક સમસ્યા એવી રહી ગઈ છે જેનું મેડિકલવાળા પાસે કોઈ નિદાન નિદાન તો થયું છે પણ કોઈ સમાધાન નથી થયું અને અમારા પાસે એનું સમાધાન અને ઈલાજ છે એ નોન મેડિકલ ટ્રીટમેન્ટ હોમિયોપેથી બેઝ દવાઓ ટ્રીટમેન્ટ છે આપણે આશ્ચર્ય થશે સાહેબ કે જે કાર્ય ઓપરેશન સર્જરી કે બીજા બધા પ્રયોગોથી નથી થતું તે અમારે ત્યાં માત્ર કાનમાં નાખવાની દવાથી ખવડાવવાની દવાથી અને એક કલાકમાં એક કાન રેડી થઈ જાય આશ્ચર્ય શું થાય છે કે અમે લોકો શું કર્યું છે કે વાતાવરણને લોકોની કોન્ફિડન્સ આવે એટલા માટે સુંદર વાતાવરણ એસી રૂમ કાનમાં નાખવાની દવા કેવી રીતે નાખવાની કેવી રીતે કરવાનું કેવી રીતે એના પરિણામ લેવાના ટેસ્ટિંગ કરવાનું સમજાવવાનું રિપોર્ટ લેવાની અને સાંભળતા થયા કે નથી થયા એની ટેસ્ટિંગ કરવાની અને સાંભળતા થયા પછી ડૉક્ટર્સ રિપોર્ટ આવે અને પેશન્ટને પૂછવામાં આવે તને કેવું લાગે છે અને એની બ્લેસિંગ લેવામાં આવે કે હા મને સંભળાય છે તો કલ્પના કરો સાહેબ કે કોઈ વ્યક્તિ જન્મનો પહેરો વ્યક્તિ પહેલી વખતે જેમ કે મને સંભળાય છે જે થોડી વાર પહેલાંના મા બાપ કાલાવાલા કરતા હતા મારા બાબાને સંભળાઈ જશે કોઈ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય તો આમાં કોઈ અમે કોઈ જાદુ નથી કરતા અમે કોઈ ઇલમ નથી ખરેખર અમે ટ્રીટમેન્ટ જ કરીએ છીએ અને વ્યક્તિ વ્યક્તિના જુદા જુદા હિસ્ટ્રી પ્રમાણે એની ચેકિંગ કરી તપાસીને દવાઓ કરવામાં આવે છે સાહેબ વાત એવી છે કે નસો સુકાઈ ગઈ છે એક તકિયા કલામ શબ્દ છે અમારે મને આશ્ચર્ય થાય છે કે નસો સુકાઈ ગઈ હોત તો આ વ્યક્તિ એક કલાકમાં કેવી રીતે સાંભળતો થઈ જાત આ વાતનું ઉદ્ઘાટન એટલા માટે કરું છું કે એક તકિયા કલામ શબ્દ વાપરવામાં છે નસો સુકાઈ જવાથી આવતી કાનની તમામ પ્રકારની બેરાશ વગર મશીને વગર ઓપરેશનની માત્ર કલાકોમાં સાંભળવાની શરૂઆત કરી શકાય છે અને એના પરિણામ હજારો હજારોની સંખ્યામાં યુટ્યુબ ગૂગલ સોશિયલ મીડિયા તમારે ત્યાં ટીવી ચેનલ્સમાં નાખેલા છે બીજી વસ્તુ હવે સાંભળી ગયો એ અગત્યની વાત છે ચલો સાંભળી જવું અગત્યની વાત છે પણ એના કરતાં બી અગત્યની વાત છે કાનને યુઝર ફ્રેન્ડલી ભણાવવું પાછળથી સાંભળવું શબ્દોને શીખવા તો સાહેબ થાય છે શું કે જ્યારે કાન જ નથી ચાલ્યો મેમોરીમાં ગયો નથી તો એને વર્ડ નથી વર્ડ નથી તો ખાલી સંગીતને ધૂન આવે છે એટલું સમજી શકે છે પણ શબ્દો શીખવાડવા પડે એના માટે બી અમે ટ્રેનિંગ આપીએ છીએ અચ્છા સાંભળતા વ્યક્તિને સાંભળવો કરતો કરવો અઘરું નથી એ મહાઘરું છે કારણ કે જ્યારે બંધ થઈ ગયો હતો ત્યારે એના શબ્દો ખરાબ થઈ ગયા હતા તો ત્યારે અમે એને કહીએ છીએ કે સાંભળતા વ્યક્તિ માટેની સાંભળવાની ક્રિયાને વર્ડ થેરાપી કહીએ છીએ અમારું નામ પાડેલું છે જ્યારે મેડિકલ લાઇનમાં સ્પીચ થેરાપી શબ્દ વાપરીને બહેલા મૂંગવા માટે પ્રયત્ન કરવામાં આવે છે જે બહેરા મૂંગા હોય એને બોબડી ભાષા શીખવાડવામાં આવે છે અને અમે લોકો બોબડી ભાષામાંથી કાઢી અને સાંભળવાની ભાષામાં લાવીએ છીએ અને એટલો સત્ય છે કે જેટલું ચાંદ સિતારા સત્ય છે કે વ્યક્તિ ખરેખર થોડોક પ્રયત્ન કરે તો સ્ટાર્ટ કરી શકે છે બોલતા અઘરું શું છે જે લોકો સાંભળે એક કાન બંધ થઈ ગયું એક કાનથી સાંભળે છે એને લાગે છે શું થશે સંસારમાં કારણ કે એનો અધરંગો કેટલો ખરાબ હોય છે એને અમારે એક કલાકમાં સાંભળતો કે તેટલો જ જીવનમાં આનંદ આવી જાય છે એને અને આશ્ચર્ય થાય છે કે સાહેબ મને શું હતું સાહેબ બેટા મને બી ખબર નથી કારણ કે અમારે ત્યાં દૂરબીન નથી જોતા અમે છેડતા નથી અમે તો સિમ્ટેમેટિક લક્ષણાધીન દવાઓ કરીએ છીએ લક્ષણાધીન દવાઓમાં છે પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે થયું છે શું કે સાહેબ મને તાવ આવ્યો હતો સાહેબ મને ટીબી થઈ ગઈ હતી સાહેબ મને વાગી ગયો હતો હું પડી ગયો હતો મને સડન ડેફનેસ આવી ગઈ હતી સડન ડેફનેસ ઘણા કે શું કરીએ છીએ અચ્છા બિલકુલ ખરેખર મારી પાસે એવા એવા પ્રયોગો પર મતલબ વિડીયો નાખેલા છે અને અત્યારે શું થયું છે સાહેબ કે લાખોની સંખ્યામાં વિડીયો થઈ ગયા છે એક એક વિડીયોને પચાસ પચાસ હજાર વાર લોકો જોયા છે કારણ કે સોશિયલ મીડિયા પર તો આવી જાય ને હવે લોકો કો વિચાર કરતા હતા કે અમારે નાખેલા વિડીયોનું કદાચ કોઈ મહત્વ નથી પણ હવે મને ખબર પડી છે કે વિડીયો જોઈને આનારાની સંખ્યા છે એટલે આ માટે એક બ્લેસિંગ બિલકુલ પુરવાર થઈ રહ્યો ઈશ્વર ખરેખર મને મારા વાઈફ બી કહેતા હતા કે કોઈ મહાપુણ્યનો ઉદય થયો છે તમારો સ્વપ્ન સાકાર થઈ રહ્યો છે હવે આ લોકોની સંખ્યા વધી છે પહેલાં તમને ઓછા લોકો જાણતા હતા કે પચાસ વર્ષોથી કરું છું પહેલાં મેં તમને આપને પહેલાં બી વાત કરી હતી કે અમે હોસ્પિટલમાંથી બજારમાંથી ગાર્ડનમાંથી લોકોને પકડી લાવતા હતા કહેતા હતા દવા નખાઈ લે જોઈ લે તો એમાં લાપરવાહી આવતી હતી હવે શું કરીએ ટોટલી પ્રોફેશનલ બનાવવામાં આવ્યું છે પંદર માણસોની ટીમ થઈ ગઈ બે ત્રણ ડૉક્ટરો ડાયગ્નોસિસ કરનારા બે ત્રણ ટ્રેનર પછી બે ત્રણ ઉપરની સર સેવા આપનારા બધું એને એટલું સરસ અને નાનકડા વાતાવરણમાં એક નાનકડો અમારો ફ્લેટ જેવો બંગલા જેવું ઘર છે એમાં શું છે કે બસ ખરેખર તો બે કે ત્રણ રૂમ જ કામ કરી રહ્યા છે બસ આટલી દુનિયામાં અમે સાજા કરી દઈએ છીએ તો એ લોકો શું કમેન્ટ કરે છે કે પ્રવીણભાઈ મોટી મોટી હોસ્પિટલો આમાં ના પાડવા માટે છે મને કોઈએ હોસ્પિટલ એમ નથી કહું કે તમારી બેરસ મટી જશે આમાં જ કહે કે આ જન્મમાં કશું ના થાય તો મશીન લગા ઓપરેશન કરા સર્જરી કરા અને તમારે ત્યાં એકદમ સરળતાથી તમે મને સાંભળતો કરી દીધો એટલે હું તમે તમારે કોઈ આશ્ચર્ય નહીં કરી શકું સર જેમ કે કેટલાક લોકોનું એક્સિડન્ટ થઈ જતું હોય છે કોઈ દુર્ઘટના થઈ જતી હોય છે બહુ એકદમથી બહેરાશ આવી જતી હોય છે શું એ પણ આવી શકે અરે એના તો અમે નિષ્ણાત થઈ ગયા છીએ હવે અમે શું ભાવસા વાપરીએ છીએ ખબર છે અમે વૈકલ્પિક ચિકિત્સા શાસ્ત્રી હોવા છતાં બી શું કીએ કે અમે નિષ્ણાત છીએ આ વસ્તુના ભાઈ એક્સિડન્ટ બગડેલા કાન કલાકોમાં સાજા થઈ શકશે ખુલી જશે ऑपरेशन थी पकड़ेला अने मने आश्चर्य थाय छे कि कान में करवा जेवुं छेद नहीं बहु अच्छा अरे साहेब अमे तो कई कान की सर्जरी भी करता। नहीं करता कान में दवा नाखवा मन तो आश्चर्य थाय जी कि कई लोचो छे बात नो जे समझी नहीं सकता लोग सर कुछ कान में अंदर जाएगी दवाई तब ब्लेम करोगे ना अंदर जाती नहीं है ऊपर ऊपर की सर्दी ने यह चमत्कार कर दिया है तो अंदर जाएगी तो धमाल मच जाएगी हुँ, हुँ. सर शरीर पूरा का पूरा इतना इम्यून पावर जबरदस्त है हुँ. एक बात बहुत बढ़िया बात बताना चाहता हूं कि मनुष्य की जो स्वयं की जो भट्टी है जो आग है वो चेतना है वो इतनी जबरदस्त है कि उसको थोड़ा सा मौका मिलते ही वो चमत्कार दिखा देती है हुँ, हुँ. आजकल टू मच ऑफ मेडिकेशन इज क्लिंगी मतलब बहुत ज्यादा बहुत ज्यादा ऊपर उपचार, वो उल्टा बिगाड़ रही है। अच्छा करते हैं पर अच्छा करते करते इतना प्रोफेशन का इनको बोल हो जाता है कि भूल जाते हैं कि okay. छोटा सा कार्य है इसको क्यों इतना बड़ा आ, सर मान लीजिए आपके यहाँ पे कोई एक पेशेंट आता है

फिर दवाई जाती है हमारे आदमी खड़े रहते हैं कैसे सोना कैसे दवाई डालना कैसे एक्सेल हो रहा है कैसे क्या हो रहा है दवाई की क्या प्रतिक्रिया हो रही है दवाई वापस निकालनी है दर्द हुआ तो वापस चेंज करना है पूरी की पूरी ऐसा नहीं है कोई जादू करते हैं किसी किसी कान में दर्द हो जाता है तुरंत निकाल देते हैं तुरंत दवाई देकर ठीक कर देते हैं सर एक घंटे में जब कोई भी मेडिकली लाइन में कभी संसार में आज तक नहीं हुआ है मुझे आश्चर्य हुआ है कि आज तक दुनिया ने मुझे क्यों नहीं पहचाना मुझे क्यों नहीं आके पकड़ा कि भी या तो तू सच बता या हम तेरे सत्य को स्वीकार करते हैं हम ही गीत का रहे कि ठीक कर रहे हैं हमारे ठीक के वे वीडियो हम यूट्यूब पर डाल रहे हैं कभी कोई साइंटिस्ट कोई बड़ा आदमी कोई समझदार आदमी क्या बात है क्यों नहीं पकड़ता हमें क्यों नहीं बताता है क्यों नहीं कहता थैंक यू थैंक यू भैया तूने बहुत बढ़िया काम किया है

આંખથી બી આવે મગજથી બી આવે એની લિમિટેશન જુદી છે કાનમાં ગયેલા શબ્દો મગજમાં ચેતાતંતુમાં જઈને મગજમાં જાય મગજમાં એને ઠરીને જકી થઈ જાય કે આ શબ્દનો આ અર્થ છે ત્યારે એ બોલે ત્યારે એ વોકલને તાકાત આવે બોલવાની મેં વારંવાર કહ્યું છે કે કેવલ મનુષ્યને અધિકાર છે કે જેનો વોકલ તમને જવાબ આપે છે બીજા પ્રાણીઓ બિચારા વોકલ જવાબ આપતા નથી એટલે તમે સાંભળશો તો બોલતા પણ થઈ જશે હા 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 અને પ્રયત્ન કર અમને આને વચ્ચે એક ઓર ગેપ છે સાંભળશો મેમરીમાં જશે શબ્દોને યાદ કરશો અરે આજ તો અમારું કામ છે મેમરી ડેવલપ કરાઈ આપવાનું એવું નથી કે જાદુ કરી દીધું ભાઈ સાંભળી ગયો તો બોલી ગયો સાંભળી ગયો તો શું બોલશે બોબો કરશે બોબોને જીતા લેવાનું એને બતાવવું પડશે મારું નામ આ છે તો થોડો સમય લાગે એને મારું નામ આ છે બીજું અત્યારે મેં કેલો રીડિંગ થેરાપી ચાલુ કરી છે સાહેબ કોઈએ સંસારમાં વિચાર નથી કર્યો લખેલી વસ્તુ ભણેલો છોકરો હોય અને બહેરો હોય તો એને જ્યારે મેં કાન ખોલ્યું તો આમાં લખ્યું છે મારું નામ રમણલાલ છે તો એને મારું નામ રમણલાલ છે લખેલું હોય તો આ શબ્દ હું કાનમાં બોલ્યો તો એને અર્થ ખબર પડી ગયો તો બીજી વારમાં તરત જ બોલવા માટે પ્રયત્ન કરે છે એટલે તો બહેરો હોય ને સાહેબ તો એને શબ્દ કાનમાં નાખ્યા નહીં મેં સંભાળ તો કર્યો ને તો મારે શબ્દ જ્યારે હું કહું મારું નામ રમણલાલ છે તો એ નથી સમજી શકતો શું બોલ્યો છે સાહેબ આજકાલ કેમ કે સોશિયલ મીડિયા બહુ વધી ગયું છે તો જાણકારીઓ તો સારી આવે જ છે પણ કેટલીક એવી લોભામણી જાહેરાતો પણ માર્કેટમાં આવે છે જેમાં આ રીતના દાવાઓ કરવામાં આવતા હોય છે એથી જે આપણા દર્શક મિત્રો છે એમને આપ શું સલાહ આપશો સાચી વાત કહું તમને હું પોતે જ વૈકલ્પિક વૈકલ્પિક ચિકિત્સા શાસ્ત્રી છું હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો પરંતુ અત્યારે અત્યારથી યુટ્યુબ અને ગૂગલ પર લોકો ફોર્મ્યુલા ગમે તેમ ફેંકે છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે કાનમાં તેલ બનાવે દવા નાખે આમાં નવ્વાણું ટકા લોકોનું બગાડ થતું હોય છે હવે હું એમ કહું બગાડ થતું હોય છે તો મારી વાતને કોણ માને એટલે વી ડોન્ટ સ્પીક એનીથિંગ અમે કહીએ કે અમારી દવાથી જ્યારે સાજો થઈ ગયો સાંભળી ગયો તો આવે તું ટ્રેકમાં રહીને હોમિયોપેથી આ માઇક્રોફાઈન હોમિયોપેથી છે એક સિમ્પલ હોમિયોપેથી નથી યાર અણુશુદ્ધ ચિકિત્સા પદ્ધતિ ડેવલપ કરી છે લોકો એમ કે પ્રણભાઈ હોમિયોપેથી તો બહુ ડૉક્ટરો છે અમે એમના પાસેથી કરાવી કરાઈ ગયા પણ અમને કેમ નથી ફેર પડ્યું અહીંયા તો શું છે કે ભાઈ અહીંયા એ જ છે જે દુનિયામાં છે પણ એ માઇક્રોફાઈન બનાવવામાં આવી છે તો અણુશુદ્ધ ચિકિત્સા હોવાથી એના પરિણામ બહુ સારા આવે છે મેં વિચાર કર્યું લોકોને શું છે પહેલા અમે લોકો સેન્ટર નામ હતું ડેફ સેન્ટર પછી અમને કહેવા નોટ ક્લેમ ટુ ક્યોર ધ ધસ ઓકે ઓકે સાહેબ નહીં કરી બરાબર છે તો અમે કર્ણ દોષ નિવારણ કેન્દ્ર બોલે અમને વાંધો નથી હવે આ સંસારનું શું કરવું તો અમે કર્ણદોષ નિવારણ કેન્દ્ર કર્યું એટલે કર્ણદોષ એટલે કાનના દોષ દૂર કરવાના એ તો અધિકાર બધાનું છે ને અચ્છા એક તરફ મેડિકલ વાળા ગંભીરતા પૂર્વક લખીને સર્ટિફિકેટ બનાવીને આપે છે કે આ જન્મમાં માં નહીં સંભળાય નસો સુકાઈ ગઈ છે તું અમેરિકા જા કેનેડા જાય આફ્રિકા જા ઓસ્ટ્રેલિયા જાય સર્જરી કરવા ગમે તે થાય અને બીજી બાજુ મારે પાસે એ સર્ટિફિકેટ લઈને આવો કલાકમાં જામલ તો થઈ જાય ત્યારે સોશિયલ મીડિયા પર સર્ટિફિકેટના પાછું બતાવે છે કે સાહેબ એવું કહેવામાં આવ્યું તું બિલકુલ સાહેબ એક વસ્તુ આપણ જાણવા ઈચ્છું છું કેમ કે હવે આપના YouTube પર પણ જે વિડીયો છે વાયરલ કે પ્રસરી રહ્યા છે લોકો આ જાણવા ઈચ્છે છે કે ભઈ આ ચિકિત્સા પદ્ધતિ હું કરાવવા જઉં તો મારો ખર્જો શું છે કેટલો ખર્જો આવશે શું છે તો એ વિશે જો આપ થોડું માહિતગાર કરી શકો બિલકુલ બિલકુલ સાહેબ અમને શું છે કે ખર્ચ કરતા ભી અમે એને એક પેકેજ બનાવ્યું છે ઓકે પેકેજ શું છે કે આમાં આ પેકેજની અંદર અનલિમિટેડ સર્વિસ આપવામાં આવે છે અચ્છા અનલિમિટેડ સર્વિસનો મતલબ શું થયું કે આજે ટ્રીટમેન્ટ કરી પહેલાં તો ત્રણ કલાકની ટ્રીટમેન્ટ થઈ ત્રણ કલાક પછી ત્રણ મહિનાની દવા ટ્રીટમેન્ટ આપી ટ્રેનિંગ આપી પછી ત્રણ મહિના પછી પાછો આવે તો એ દવા ફ્રી આપવાની ડૉક્ટર કન્સલ્ટિંગ લઈ લે ભાઈ તો તારે જે હજાર બે હજાર લેવો એ લઈ લે અને તું તારી ટ્રીટમેન્ટ અમારા સેન્ટરમાંથી ફ્રી આપ ત્રણ મહિના પછી બી જો એને બિચારા બહેરા મૂંગાને ઘણા તો સારા વાત બોલવાની બહુ સરળ છે પણ અઘરું શું છે નવ મહિના બાર મહિના કે ત્રણ દિવસ નવાણું ટકા લોકો શોર્ટમાં પતી જાય છે પણ એ બધાનું પેકેજ આમાં આવી ગયું એમાં એક કાનના બાવીસ હજાર રૂપિયા હોય છે બીજા કાનના બાવીસ ચુમ્માલીસ હજાર પ્રોજેક્ટ હોય છે પણ ચાલતા ચાલતા મને શું કરવું પડે છે ઘસારો વધી જાય લોકો વધી જાય પૈસા ઓછા છે કંપનીનો આવે તો એવા કેમ્પ લગાવીએ છીએ કે જેમાં ચુમાલીસ હજારને ભૂલી જાય ભાઈ તો બાવીસ હજાર કે પચીસ હજારમાં તારું આખી દવાઓ ટ્રીટમેન્ટ કરાવી લે અઠવાડિયું દસ દિવસ ચલાવીએ એટલે આખું ઘસારો ઓછો થઈ જાય લોકોને જેને કરાવવું હોય બિચારા ફટાફટ કરાવી લે વાત એવી છે સાહેબ પૈસા તો બધે બધાની તકલીફવાળું કામ છે અત્યારે ગમે જેટલો પૈસાનો ફ્લો હોય તો પૈસો દુખતો હોય છે પણ કોઈના પૈસા ના પડી જાય એના માટે એક વિધાન કર્યું છે કે ભાઈ એને ટ્રેનિંગ દવા આપો સમજો જુઓ પછી એ કન્ફર્મેશન કરે ત્યારે તમે પાકો સમજો નહીં તો મતલબ શું છે એની ટ્રેનિંગ કરવા દવા કરવાનું પહેલાં શું કરતા હતા અમે આ અમારું એક પહેલાં શું હતું સિસ્ટમ કે ભાઈ કાનમાં દવા નાખો એને ફેર પડે આમ સાંભળવાની શરૂઆત થાય તો રજીસ્ટ્રેશન કરો તો આમાં લોકો શું છે મિસગાઈડ થઈ જતા હતા કે અમે તો સાંભળી ગયા છે અરે ભાઈ હવે તો સ્ટાર્ટ થયું છે તારો ત્રણ મહિનાનો કોર્સ ચાલશે આ જાદુ બે કલાકમાં બંધ થઈ જશે પાછું દવાની અસર પૂરી થઈ જાય શું કરશે એટલા માટે અમે લોકો આમાંથી અમુક લોકો જ આવું સમજતા હતા અને અમુક લોકો સારી એટલે નિયમ બનાવ્યો કે ભાઈ નહીં તમારે આ પ્રોજેક્ટને કરવું તો પૂરી રીતે શારીરિક માનસિક અને ભાવનાત્મક રીતે જોડાવો બીજી એક બહુ સુંદર વાત આજે કરવા માગું છું કે કોઈ બી કાર્ય કરવા માટે એક સંકલ્પપૂર્વક કાર્ય કરેલું હોય શ્રદ્ધાપૂર્વક કરેલું હોય આપ તમે બહાર જાઓ તો માતાજીને પગે લાગીને જાઓ છો અહીંયા આવીને તમે ખાલી મેડિકલ મેડિકલ દવા દવા કરો છો કેવી રીતે ચાલે તો અમે શું કરીએ છીએ એને એક ઈશ્વરી તત્વ સાથે જોડીએ છીએ એને કહીએ છીએ તું તારા માતાજીને એક ભગવાનની યાદ કર મુસલમાનો તો કે શું કહીએ છીએ કે તું ત્રણ નમાજનું વેણ લઈ લે ભાઈ હિન્દુ હોય તો એને કહીએ ભાઈ તું માતાજીનું નામ દઈ દે અને એને માટે શબ્દો શું છે સાંભળજો સાહેબ એને કહેવામાં આવે છે કે ભાઈ તું શું કામ આવ્યું છે તો એના ઘરવાળા કે મારા બે છોકરાને સાંભળતા કર મેં કે નહીં તમે શું કામ આવ્યા છે સાંભળો હું શારીરિક માનસિક ભાવનાત્મક આધ્યાત્મિક વાયરલ ગ્રહ દોષ ગૃહ દોષ પિત્ર દોષ માત્ર દોષ શરીર દોષ મન દોષ તન દોષ અને કર્ણ દોષથી મુક્ત થવા માટે આવ્યો છું જો હે ભગવાન હે ઈશ્વર હું સાજો થઈ જાય તો આ વિદ્યાનો ખૂબ પ્રચાર કરીશ અને તમારો રમતો શ્રીપણનો વેળ ઉતારીશ તો લોકો કહે છે આટલી બધી સિદ્ધિઓ અને ખૂબ સિદ્ધિ પૂર્વક સુખમાં સંસાર જેવું કે ભાઈ અહીંયા આવેલો દરિદ્રની જોઈએ મારા પાસે અને મારી આ વેણ અપાવવાથી અથવા મારા સંકલ્પ કરવાથી લોકોની એટલી બધી તાકાત વધી જાય છે વિશ્વાસ વધી જાય છે એકદમ સાજો થઈ જવાનું મારે એ જ કરાવવાનું છે કે ભાઈ તું તારા સબ્જેક્ટની ઉપર અડલ વિશ્વાસ રાખશે તો દવા થશે થાય છે સિદ્ધાર્થભાઈ એવું કે આખા પ્રોજેક્ટની અંદર બધા તો એક સાથે બઉ બહેરા નથી હોતા બધા ઓછા નથી હોતા ઘણા નાના ઓછું હોય છે તો નાઇન્ટી લોકો છે ને આરામથી સાજા થઈ જાય છે એકદમ ફટાફટ નીકળી જાય છે સર એક આપે શરૂઆતમાં અગત્યની વાત કહી આપે કહ્યું કે જે મશીન લગાડવા વાળી વાત છે કે જે લોકોને કંઈ ખબર નથી હોતી તો એ લોકો એને એવું લાગે છે કે મશીન લગાવો ને મશીનથી થી સાંભળી લઈશું એવું થાય છે ખરું બિલકુલ જો સાંભળો સાહેબ આંધળાને ચશ્મા ના આવે બહેરાને મશીન ના લાગે જો હું બહેરાશ મટાડું એની ઓછી કરી આપું તો એની મશીન ચાલવા માંડશે એને જરૂર તો લગાડે હું ચશ્મા પહેરું છે ને મેં મોતિયાનું ઓપરેશન કરાવ્યું તો મને સંજયભાઈ શું કહેવું બિલકુલ મોતિયા તમારે બધું ફર્સ્ટ ક્લાસ તમને પ્રોગ્રેસિવ લેસ લગાવી દીધે પ્રમાણે તમને ચશ્માની જરૂર ના પડે પણ પાછળથી ચશ્માની કેમ જરૂર પડી કે ભાઈ તને સારું જોવે તો લગાવી લે બાર નંબરના ચશ્મા કરતા બે નંબરના સારા તો આ આ દુનિયાની અંદર હું કોઈને કંટ્રોલ ના કરી શકું કે તું મશીન ના લગા પણ અમારો પ્રયત્ન શું છે કે ભાઈ તું ત્રણેક મહિનાનો પહેલા પ્રયત્ન કરી શકે જો મશીન નીકળી જ જતી હોય તો શું કામ મશીન વાપરે છે એટલે સો મશીન નીકળી જ જશે આપને ત્યાં જો આવે કોઈ ના ભાઈ ખોટી વાત છે સાંભળે તો નક્કી થાય કે મશીન ચલાવવાની જરૂર છે કે વગર મશીન નીકળવાનું છે અચ્છા મશીનનો વાટે વિરોધ કેમ નથી કરતો કે સાહેબ એકદમ સત્ય બતાવું છું કે જન્મનો બહેરો બાળક છે કે વ્યક્તિ છે આજે મારી પાસે બીજા પ્રયોગ અત્યાર શું બધો પ્રચાર થઈ ગયો છે મારી પાસે પાંત્રીસ વર્ષનો જવાન છોકરો આવ્યો જન્મનો બેરો હવે મને સાંભળવું છે તો મેં કહ્યું ભાઈ તને ભાષા કેવી રીતે આવડશે તો શબ્દો કાનમાં ગયા તો મતલબ નથી તો એને લાઉડ સ્પીકર અચ્છા ઘણાની ફ્રિકવન્સી જુદી જુદી હોય છે ઘણા એ સુધી સંભળાય છે ઘણાને આટલું સંભળાય બે ફૂટ સંભળાય કોઈ દસ ફૂટ કોઈને પાછળથી પહેલાં રૂમથી સાંભળે છે એ બધાને માટે શું કરવામાં આવે શબ્દ રચનાને શીખવા માટે પાછળથી એની જરૂર લાગે તો એ મશીનનો ઉપયોગ કરીને શબ્દો હવામાંથી પકડી શકે છે તો પકડવું જોઈએ ને સાહેબ મારે આજ બાબો આવ્યો એક ત્રણ વર્ષનો છોકરો આવ્યો પાંચ વર્ષનો બાબો આવ્યો એને મેં સાંભળતો કરી દીધો ઓ બહુ બોલવા માંડ્યો તો એનાથી શું થવાનું છે એટલે મારે તો બોલતા કરવું છે ને તરત જ તો હું એને કહું છું બેટા ત્રણ મહિના પછી શું કર પહેલા બેઝિક ટ્રીટમેન્ટ લઈ લે પછી તને યોગ્ય લાગે તો મશીન લગાવીને તો સ્પી થેરાપી કરાવો વળથેરાપી કરાવો શબ્દોનું નિર્માણ તો જરૂરી છે સર આપણે તો મિરર થેરાપીની પણ વાત હા મિરર થેરાપી હોય છે ને કાચની સામે જોઈને બોલો તો તમને ભાન પડે કે હું શું બોલ્યો અચ્છા મને નાનપણમાં મારા પિતાજીની ઈચ્છા હતી કે પ્રવણ તું સંસારનો બેસ્ટ પ્રવક્તા બન તને કોઈ બી સબ્જેક્ટ આપું તો ઊભું થઈને સરસ બોલવા મળે તો એના માટે શું કરતા હતા કે મને મિરર થેરાપી કરાવતા હતા અચ્છા ઉભા રહીને ભાષણ કરાવતા તો હું આજે બેરા મૂંગાઓને શું કરું છું સ્પીચ થેરાપી નહીં જગ્યા મિરર થેરાપી વર્ડ થેરાપી હમ અને ગ્રુપ થેરાપી ગ્રુપ થેરાપીમાં શું છે કે દસ છોકરાઓ ઘરના દસ પંદર માણસોને બેસાડી અને કહું એને નહીં કહેવાનું કુછું સાંભળ ખાલી ઓમનો નાદ કરવા માંડો તો જેવો બધા ઓમ બોલે તો પેલા એને લાગે પેલા શબ્દ કેવો કાનમાં સંભાળે તો બી ઓમ બોલવા માંડે સર એક અગત્યનો પ્રશ્ન એ પણ છે જો કોઈ પણ આપના ત્યાં આવવા ઈચ્છતો હોય

ત્રણ ત્રણ ચાર ચાર માણસો બેસાડી જાય છે માણસોને કંટ્રોલ કરવા ફોનને જવાબ આપવા માટે પણ આપના સેન્ટર પર ડાયરેક્ટ આવીને આપનાથી મળી શકે છે હા બિલકુલ બિલકુલ અને બીજી વસ્તુ અમારે ફોન હા સોરી અમને કોઈ ફોન કરી અમે જવાબ આપીએ એને સમજાવીએ હવે શું કર્યું એપોઇન્ટમેન્ટ સિસ્ટમ બંધ કરી દીધું છે અચ્છા આમાં શું છે એમાં છોટી ખોટી ખોટી રાહ જોડાવી પડે લોકો જેને આવું છે નથી આવતા 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 રહી જાય નહીં આમાં શું કે છે વહેલા તે પહેલાં સિસ્ટમ કરી દીધું સવારે દસ સાડા નવ દસ વાગ્યાથી ચાલુ કરી દેવાનું અને એ લોકો ચાર પાંચ વાગે સુધી મારું આવી જ જવાનું છે એટલી બધી વ્યવસ્થા કરી રાખી છે ખૂબ ખુબ આભાર આપ આવી શકો છો કર્ણ દોષ નિવારણ કેન્દ્ર અમદાવાદમાં પ્રવીણ સુરાણા અને ત્યાં સારામાં સારી રીતે જે દોષ કરવાના ઉપાયો છે તે આપને બતાવવામાં આવશે હાલ રજૂઆતમાં આપશો રજા